नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાબા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. વંથલી ઓઝા ડેમમાં ગણેશ વિસર્જન વખતે 25 વર્ષીય યુવાન ડૂબ્યો. વંથલીના વાલ્મીકી સમાજમાં આશાસ્પદ યુવક ડૂબતા પરિવાર સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ. પોલીસ ફાયર અને એનડીઆરએફની ટીમ યુવકને શોધવા કરી રહી છે મથામણ, પરંતુ હજુ સુધી કાંઈ સફળતા મળી નથી. વંથલી વાલ્મીકી સમાજના આશાસ્પદ યુવા ગણપતિ વિસર્જન વખતે પાણીમાં ડૂબવા લાગતા દેકારો મચી જવા પામ્યો હતો. ઘટના સ્થળ પર ઉપસ્થિત લોકોને યુવાને પાણીમાં ગરકાવ થતો જોતા દેકારો મચાવ્યો હતો, પરંતુ જોતજોતામાં યુવાન અદ્રશ્ય થતા આ અંગે વંથલી પોલીસે જાણ કરવામાં આવી હતી. વંથલી પોલીસ બનાવના સ્થળે પહોંચી જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર શાખા તેમજ એનડીઆરએફનો જવાનો કામે લગાવ્યા હતા, પરંતુ કલાકોના જહેમત બાદ પણ પાણીમાં ડૂબેલા યુવાનનો કોઈ પતો લાગ્યો ન હતો. બનાવની સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રવિવાર બપોર પછીના સુમારે ઓજત વિયર ડેમ ખાતે ગણેશ વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે વંથલીના વિશાળ વિનોદભાઈ ટીમાણીયાએ ઉંમર 25 વર્ષના વાલ્મીકી યુવાન ઓજત વિયર ડેમમાં ડૂબ્યો હતો. વંથલીના યુવાન ડૂબ્યો હોવાના સમાચાર વાયુ વેગ ફેલાવા બનાવના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામ્ય ઉમડી પડ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ પણ યુવાનની શોધખોળ શરૂ રાખવામાં આવી છે. 24 કલાક જેટલો સમય વીત્યો છે પણ હજી સુધી જાહેર બાદ પોલીસ એનડીઆરએફ ટીમ ફાયર સહિતનું તંત્ર યુવકને બહાર મેળવવામાં ટૂંકું પડી રહ્યું છે. બીજી તરફ યુવકને ડૂબવાના કારણે પરિવાર સહિત મિત્ર વર્તુળ અને સ્થાનિક લોકોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. રિપોર્ટર શૈલેષ વર્મા, જૂનાગઢ દ્વારા.